नमस्कार दर्शक मित्रों, स्वागत है आपनो हमारे विशेष रजूआत में। हूँ कि नहीं उच्च शिक्षण कारकिर्दी ने घड़वा माटे थईने खूब ज महत्वपूर्ण साबित थतुं होय छे। त्यारे एमबीबीएस एक एवो प्रकारनो फील्ड छे के जेना माटे थईने विद्यार्थीओ ने क्रेझ वधारे होय छे, विद्यार्थीओ तैयारी करता होय छे। त्यारे सौथी वधारे मोटो सवाल ए थाय के कई रीते सस्तुं अने सारुं एमबीबीएसनुं शिक्षण मेळवी शकाय, जे लोकसेवानी साथे साथे सारी इन्कम पण आपतुं होय छे। त्यारे आ विषे वधु विगतो साथे वात करवा माटे थईने आपणी साथे हाजर छे આત્મી એજ્યુકેશનના સીઈઓ ડોક્ટર ચિરાગ વાઘેલા અને એમડી ડોક્ટર હસમુખ વાઘેલા, જે આપણને જણાવશે કે અબ્રોડની અંદર કઈ રીતે એમબીબીએસનું એજ્યુકેશન લઈ શકાય। ડોક્ટર હસમુખભાઈ, ડોક્ટર ચિરાગ, આપનું સ્વાગત છે સંદેશ ન્યૂઝમાં। સૌપ્રથમ ડોક્ટર હસમુખભાઈ, આપની પાસેથી જાણવા માગીશું કે જે આત્મી એજ્યુકેશન છે તે સ્ટુડન્ટ્સ માટે, એમબીબીએસ કરવા માંગતા સ્ટુડન્ટ્સ માટે કઈ રીતે મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે। નમસ્કાર કિન્નરીબેન, છેલ્લા 25 વર્ષથી અમે એજ્યુકેશન ફિલ્ડ સાથે સંકળાયેલા છીએ અને લાખો વિદ્યાર્થીઓને ડૉક્ટર બનવા, એન્જિનિયર બનવા માટે નિમિત્ત બન્યા છીએ। અને ભારતની જે સર્વશ્રેષ્ઠ એન્જિનિયરિંગ કોલેજ કહેવાય SVNIT જે સુરતમાં આવેલી છે, એમાં વર્ષોનો એક્સ લેક્ચરર તરીકે મારો અનુભવ અને જે વિદ્યાર્થીઓને વર્ષોથી જે ગાઈડન્સ આપેલું એના પર આધારિત અમે એક ખૂબ સારી કન્ટ્રી શોધેલી છે અને એક સારી સિસ્ટમ ડેવલપ કરેલી છે કે જેનો ઉપયોગ કરી વિદ્યાર્થીઓ પોતાનું ડૉક્ટર બનવાનું સ્વપ્ન સાકાર કરી શકે। કારણ કે ડૉક્ટર ઇઝ લિવિંગ ગોડ ઇન હ્યુમન ફોર્મ, ડૉક્ટર એ મનુષ્ય દેહમાં રહેલા ભગવાન કહેવાય, એ બીજાને જીવન આપે છે, મોતના મુખમાંથી બચાવે છે અને ખૂબ જ સમાજ સેવાનું કાર્ય કરે છે। એક બિલિયનેર હોય કિનારીબેન અને એક ડૉક્ટર હોય તો ડૉક્ટરને બધા સેલ્યુટ કરશે, કારણ કે એનો પ્રોફેશન એ ટાઈપનો છે। તો અને ભારતમાં ડૉક્ટર્સની ખૂબ જ જરૂરિયાત છે। અત્યારે જે ડૉક્ટર્સ ઇન્ડિયામાં છે એ 1/10 છે, એટલે ફ્યુચર ઓફ ડૉક્ટર ઇઝ વેરી બ્રાઇટ। અને એ મનુષ્ય સેવા સાથે એ પ્રભુ સેવા કરી રહ્યો છે અને પોતાની કારકિર્દી એ ટોપ કક્ષાએ પહોંચાડી શકે છે। આપણે જોઈએ છીએ કે અત્યારે કેટલાય ડૉક્ટર્સ એ રોજના એ લાખ રૂપિયા ઉપર કમાઈ રહ્યા છે। એટલે વિદ્યાર્થીને જો સમાજમાં પ્રતિષ્ઠા સાથે જો ખૂબ ખૂબ ફિઝિકલ, મેન્ટલ, સોશિયલ, સ્પિરિચ્યુઅલ અને ઇકોનોમિકલ ડેવલપ કરવું હોય તો MBBS એ શ્રેષ્ઠ બ્રાન્ચ એ પુરવાર થઈ શકે છે। અને એ નેમ, ફેમ, પાવર, કોન્ફિડન્સ, હેલ્થ, વેલ્થ, હેપીનેસ એ બધું જીવનમાં પ્રાપ્ત કરી શકે છે। આપણે વાત કરી MBBS ને આત્મીય એજ્યુકેશન MBBSમાં કઈ રીતે મદદરૂપ સાબિત થઈ શકે એ માટેની, પરંતુ MBBS પ્રોગ્રામની જો વાત કરીએ ડૉક્ટર ચિરાગ, તો MBBS પ્રોગ્રામ કઈ રીતે સિલેક્ટ કરવો એ પણ એક મોટો પ્રશ્ન બની જતો હોય છે વિદ્યાર્થીઓ માટે, ત્યારે એ વિશે જણાવશો। બેસિકલી કિન્નરીબેન, આપણે વિચારીએ તો MBBS એક બેઝિક્સ છે, આપણે સ્ટુડન્ટ્સે એક રોડમેપ જે તૈયાર કરવો જોઈએ એ MBBS સાથોસાથ એમને PGનું બી પ્લાનિંગ પહેલેથી કરવું જોઈએ। કારણ કે PGનું પ્લાનિંગ જ્યારે તમે કરતા હો, તમે જો સાથે ચાલતા હો તો જ તમે પ્રોપરલી MBBSના કઈ કન્ટ્રી, કઈ રીતે એજ્યુકેશન સિસ્ટમ છે એ કરેક્ટ એજ્યુકેશન સિસ્ટમ સિલેક્ટ કરવી એ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે। ફોર એક્ઝામ્પલ, આપણે US, UK, ઓસ્ટ્રેલિયા પ્લાન કરતા હોઈએ, તે લોકોની એજ્યુકેશન સિસ્ટમ્સ એવી રીતની ડેવલપ છે કે એટ ધ એન્ડ, યરના એન્ડમાં તમારે બધું સાથે એક્ઝામિનેશન ન આપવી પડે, તમે સાથોસાથ જ બધું કમ્પ્લીટ કરી શકો એ રીતે। જે કોઈ કન્ટ્રી આપણે સિલેક્ટ કરીએ ત્યાં પર્ટિક્યુલરલી, ફોર એક્ઝામ્પલ આપણે US પ્લાન કરી રહ્યા છીએ તો USની સ્કૂલિંગ સિસ્ટમ ત્યાં છે કે નહીં, જેવી રીતે ત્યાં એની જે સિસ્ટમ્સ છે, પ્રેક્ટિકલ્સ છે, ટ્રેનિંગ્સ છે, યર્સ છે, ડ્યુરેશન છે, એ બેઉ કન્ટ્રીમાં ઇક્વલી છે કે નહીં એ ખૂબ અગત્યનું છે। બિલકુલ, અને MBBSની સાથે PGનું જો પ્લાનિંગ હોય તો એ કઈ રીતે પોસિબલ થઈ શકે? ફોર એક્ઝામ્પલ, આપણે સ્ટુડન્ટ જો US, UK કે ઓસ્ટ્રેલિયા સેટલ થવા માંગતા હોય, આપણે જો USની વાતચીત કરીએ તો USMLE કરીને એ લોકોની એક્ઝામિનેશન હોય, જે ત્યાંનું બોર્ડ આપણું કે મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા છે, એવી જ રીતે ત્યાંનું ECFMG જે ત્યાંનું મેડિકલ કાઉન્સિલ ગણવામાં આવે છે, એ USMLEની એક્ઝામ કન્ડક્ટ કરે છે। USMLEની જે એક્ઝામિનેશન્સ છે એ 3 સ્ટેપ્સનું મેડમ હોય છે। ફોર એક્ઝામ્પલ, આપણે ત્યાં સ્ટુડન્ટ સ્ટડી કરે છે, એના ફર્સ્ટ 2 યર્સ એ કમ્પ્લીટ કરે
ત્યારબાદ એને પાર્ટ વન એનો કમ્પ્લીટ એ ચાઇલ્ડ કરી શકે છે. પાર્ટ વનની અંદર એને થિયરિટિકલ્સ હોય છે, એ ઓન એન એવરેજ 308-310 માર્ક્સની એક્ઝામિનેશન હોય છે, અને એ એક્ઝામિનેશનમાં ઓન એન એવરેજ એને 180-190 એનો ક્વોલિફાઈંગ સ્કોર હોય છે, અને એમાં ઓન એન એવરેજ અબવ એટલે કે પીજીની સીટમાં આપણે એશ્યોર્ડ એડમિશન વિચારીએ તો ઓન એન અપ્રોક્સ અરાઉન્ડ 220-230 સ્કોર એનો કરે તો 100% એને પીજીની સીટ પણ ત્યાં મળી શકે છે. પછી પાર્ટ ટુ આવે છે, જે બાળક એના ફોર્થ યર કમ્પ્લીટ કરે કે જ્યાં યુએસ કુલિંગ સિસ્ટમ હોય સાથોસાથ જ એ કરી શકે છે, એટલે પાર્ટ ફોર એનો ફોર્થ યર પછી જે પાર્ટ ટુ કમ્પ્લીટ કરે એના ટુ પાર્ટ્સ હોય છે, જે સીકે અને સીએસ કહેવામાં આવે છે. ફર્સ્ટ ઇઝ ક્લિનિકલ નોલેજ, એટલે ક્લિનિકલ નોલેજનો જે પાર્ટ છે એ જ કન્ટ્રીમાં પોતે કમ્પ્લીટ કરી શકે છે, અને સીએસ જેને ક્લિનિકલ સ્કિલ્સ કહેવામાં આવે છે એ ત્યાં અબ્રોડ યુએસમાં જઈને કમ્પ્લીટ કરી શકે છે. અને ફાઇનલ સ્ટેપ જો આપણે જાણીએ તો એનો પાર્ટ થ્રી રજિસ્ટ્રેશન હોય છે, જે પ્રેક્ટિકલ્સ હોય છે કે જેમાં એને 10-15 કેસ સ્ટડી આપવામાં આવે છે, એ જેને પ્રેક્ટિકલી ત્યાં યુએસમાં એક્ઝામિનેશન આપવાની હોય છે. એટલે ઓન એન એવરેજ વિચારે તો આ સ્કૂલિંગ સિસ્ટમ જ બાળક સાથોસાથ જે ફોલો કરે એટલે એ સાથોસાથ જ એની એક્ઝામિનેશન્સ બી કમ્પ્લીટ કરી શકે છે. બિલકુલ, અને ખાસ કરીને જો વાત કરીએ તો યુએસએ છે, યુકે છે, ઓસ્ટ્રેલિયા, આ બધા જે દેશો છે તેની અંદર જો કોઈ સ્ટુડન્ટ એમબીબીએસ અને પીજીનો વિચાર કરી રહ્યા હોય તો તેઓ કઈ રીતે પ્લાનિંગ કરી શકે? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ કે એમબીબીએસ માટે તમે જે કોઈ કન્ટ્રીને સિલેક્ટ કરો એ ફર્સ્ટ તમારું મોસ્ટ પ્રિફર્ડ હોવું જોઈએ. ઘણા કન્ટ્રીઝ છે અત્યારે, ઘણા ઓપ્શન્સ છે, ઘણાએ બધાએ સેમિનાર્સ ને બધું એટેન્ડ કર્યું છે, પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ તમારે એ જોવું જોઈએ કે એ કન્ટ્રી કોના અંડરમાં હતું, કેટલા વર્ષ સુધી હતું, અને ત્યાં સ્કૂલિંગ સિસ્ટમ કઈ રીતની છે. એ સિમિલરલી એ જે કન્ટ્રીમાં છે એ જ છે, એ જ પ્રમાણેની સિસ્ટમ ફોલો થાય છે કે નહીં, એટલે એ ઇઝીલી થઈ જાય. જે રીતે આપણે યુએસ એમ્બલી ને યુકેની પીએલએબી છે એ બધા જ કન્ટ્રીમાં એક્ઝામિનેશન્સ કન્ડક્ટ કરવામાં આવે છે, પણ એ બધી એક્ઝામિનેશન્સ જે છે એ આ ફોર્મેટ ને બધું ડ્યુરેશન્સ ને બધું જે કન્ટ્રીમાં સિમિલર હોય એને આપણે બેસ્ટ ગણી શકીએ. બિલકુલ ડૉક્ટર ચિરાગ, આપણે સ્કૂલિંગ સિસ્ટમની વાત કરી ત્યારે ઇન્ડિયન સ્કૂલિંગ સિસ્ટમ અને અબ્રોડની જે સ્કૂલિંગ સિસ્ટમ છે એ બંને વચ્ચેનો તફાવત જે છે તેના વિશે જણાવશો. આપણે ઇન્ડિયામાં 10+2 સ્કૂલિંગ સિસ્ટમ છે, એટલે ઇન્ડિયામાં જે સ્ટુડન્ટ સ્ટડી કરે એ 10મા પછી આપણે 11-12 પછી અંડર ગ્રેજ્યુએટ કોર્સ કે એમબીબીએસ સ્ટાર્ટ થતો હોય છે, અને યુએસ જેને અમેરિકન સ્કૂલિંગ સિસ્ટમ્સ કહેવામાં આવે એ 10+4 એટલે 10મા પછી સ્ટુડન્ટ 4 યર્સ સ્ટડી કરે અને પછી ત્યાં એમડી, ત્યાં ડૉક્ટર ઓફ મેડિસિન કહેવામાં આવે છે, એમડી સ્ટાર્ટ થતું હોય છે. એટલે આ બાળકે અહીંયાથી ફોર એક્ઝામ્પલ આપણે અમે જે યુનિવર્સિટીઝને બાળકને અપ્રૂવ મળીએ, વી મેક શ્યોર કે એને જે પીજી જે કોઈ કન્ટ્રીમાં કરવું છે એ જ પ્રમાણેની એની સ્કૂલિંગ સિસ્ટમ હોય, જેથી એને બેસ્ટ બેનિફિટ એ થાય કે અહીંયાથી ચાઇલ્ડ જાય છે ત્યારે 11-12 એને જે કમ્પ્લીટ કર્યું છે એનો સ્કોર ક્રેડિટ થઈ જાય, ત્યારબાદ એનું જે ડ્યુરેશન્સ બી હોય છે એ પણ એ જ પ્રમાણેનું હોય, એટલે ફર્ધરમાં એને એક્ઝામિનેશન્સ બી, આપણે ઇન્ડિયા જેવું નથી કે આખો કોર્સ કમ્પ્લીટ કરીને બાળક આવે ત્યારે એટ લાસ્ટ એને બધી એક્ઝામિનેશન સાથે આપવાની હોય. અહીંયા બેનિફિટ એ થતો હોય, ફોર એક્ઝામ્પલ એના ફર્સ્ટ 2 યર્સ કમ્પ્લીટ થાય છે તો 2 યર્સ પછી જેને જે એજ્યુકેશન કમ્પ્લીટ થયું છે કમ્પ્લીટ એની એક્ઝામિનેશન્સ કન્ડક્ટ થઈ જાય, અને ત્યારબાદ જે એના 2 યર્સ હોય છે જેને પ્રેક્ટિકલ્સ કહેવામાં આવે છે સીએસ, એની એક્ઝામિનેશન્સ એ સાથોસાથ જ કમ્પ્લીટ કરી શકે છે. અને બેસ્ટ પાર્ટ એ હોય છે કે એ ચાઇલ્ડ જ્યારે અબ્રોડ પીજીનું બી સાથોસાથ પ્લાનિંગ કરે છે અને યુએસ એમએલઈ ને પીએલએબી જેવી એક્ઝામિનેશનનું પ્લાનિંગ કરે છે, ત્યારે એ એક્ઝામિનેશન પાસ કમ્પ્લીટ કર્યા બાદ એને ઇન્ડિયા આવીને કોઈ પણ જાતની અલગથી એક્ઝામિનેશન આપવાની રિક્વાયરમેન્ટ્સ નથી થતી, કારણ કે ત્યાંની એક્ઝામિનેશન્સ જે એને ક્વોલિફાઈ કરી છે એ બધી એક્ઝામિનેશન્સ ઓલરેડી ઇન્ડિયામાં બી વેલિડ છે, એટલે ત્યાંની એક્ઝામિનેશન કમ્પ્લીટ કર્યા બાદ એ ઇન્ડિયા આવીને ડિરેક્ટલી પ્રેક્ટિસ કરી શકે છે. બિલકુલ, આપ એક્ઝામિનેશન સિસ્ટમની વાત કરી રહ્યા છો ડૉક્ટર ચિરાગ, પરંતુ જો વાત કરીએ યુએસ અને યુકે આ બંનેની તો આ બંનેમાં જે એક્ઝામ આપવાની હોય છે તે કઈ રીતે આપવાની હોય છે અને તેની તૈયારી કઈ રીતે કરવાની હોય છે? ફોર એક્ઝામ્પલ યુએસમાં જોઈએ તો એની યુએસ એમએલઈ છે, યુનાઇટેડ સ્ટેટ્સ મેડિકલ લાઇસન્સિંગ એક્ઝામિનેશન, જે મેં અગાઉ એક્સપ્લેન કર્યું સ્ટેપ 1, સ્ટેપ 2 અને સ્ટેપ 3માં આપવાની હોય છે. જે રીતે અમારી કોલેજીસ અને યુનિવર્સિટીની વાત કરું તો બાળક ભણતા ભણતા સાથોસાથ સ્ટેપ 1 અને સ્ટેપ 2નું સીકે છે ત્યાં જ કમ્પ્લીટ કરી લે છે, અને સીએસ અને સ્ટેપ 3 એ યુએસમાં જઈને કમ્પ્લીટ કરે છે. અને યુકેની આપણે વાત કરીએ તો એની યુકે પીએલએબી બ્લેપ કરીને એક્ઝામિનેશન્સ જે આવે છે એ બાળકે કોર્સ કમ્પ્લીટ કર્યા બાદ યુકેમાં જઈને આપવાની હોય છે.
ડોક્ટર સાહેબ, આપની પાસેથી જાણવા માંગીએ છું, કોઈ જે વિદ્યાર્થી છે તે MBBS કરવા માંગે છે અને તેના ફ્યુચર માટે થઈને જો વાત કરીએ તો કયું કન્ટ્રી જે છે તે બેસ્ટ ગણી શકાય MBBSની સ્ટડીઝ માટે થઈને? કિન્નરીબેન, તમે ખૂબ સારો પ્રશ્ન કર્યો છે કે અત્યારે વિદ્યાર્થીઓ માટે ઘણા વિકલ્પ છે, કે ઘણા સેમિનાર થતા હોય છે, ઘણી એડવર્ટાઇઝમેન્ટ આવતી હોય છે, એટલે કયો દેશ પસંદ કરો એનું કન્ફ્યુઝન હોય છે વિદ્યાર્થીઓના માનસમાં, વાલીઓના માનસમાં. તો હું તમને કહીશ કે એક ભારતવાસી તરીકે આપણે આપણા દેશ માટે એક ગૌરવ હોવું જોઈએ અને આપણે એવો દેશ પસંદ કરાય કે જેના ભારત સાથે ખૂબ સારા સંબંધો હોય, કે ભારતનું જે અહિત વિચારતા હોય, ભારતના જ વિસ્તારો કવર કરવા માગતા હોય અને ભારતને ખોટી રીતે હેરાન કરવા માગતા હોય અને ભારતનું જ ફ્યુચર એ ખરાબ કરવા માગતા હોય, એવા દેશની કોઈ કાળે પસંદગી ન કરાય. કારણ કે અમુક જે વિસ્તારવાદી દેશ છે, કે આપણામાં એટલી તો દેશદાજની ભાવના હોવી જ જોઈએ કે લોકશાહીમાં માનતો હોય એવો દેશ પસંદ કરાય. જે ભારતનો નાગરિક છે એનામાં એટલી તો દેશ ભાવના હોવી જ જોઈએ કે એવો દેશ પસંદ કરાય કે જે આપણી સાથે સારા સંબંધ રાખતો હોય. તો એ રીતે જોવા જઈએ તો આ વેસ્ટર્ન કન્ટ્રીઝ છે અને એશિયન કન્ટ્રીઝમાં આ ફિલિપાઈન્સ એક એવો દેશ છે કે જ્યાં આપણા જેવી જ લોકશાહી છે, 95% ક્રિશ્ચિયન લોકો છે કે જે હૃદયથી જીવી રહ્યા છે, કે જે જીવો અને જીવાદોની એ ભાવનામાં માને છે. એટલે ધ સેફેસ્ટ કન્ટ્રી મેડિસિન માટે એ ફિલિપાઈન્સ કહી શકાય. અમારી પાસે બધા દેશની ઓથોરિટી છે, ચાઇનાની છે, રશિયાની છે, જોર્જિયાની છે, બેલારૂસની છે, યુક્રેનની છે, પણ 25 વર્ષના અનુભવથી એક ખાતરીપૂર્વક અને આત્મવિશ્વાસ સાથે કહી શકીએ કે જો MBBSના અભ્યાસ માટે ફિલિપાઈન્સ પસંદ કરવામાં આવે તો ત્યાંનો જે અનુભવ છે એ વિદ્યાર્થીઓ માટે શ્રેષ્ઠ રહેશે. કારણ કે અહીંના જેવું જ ક્લાઇમેટ છે, અહીંના જેવા રોગ છે અને આપણા 1000થી વધારે દીકરાઓ અહીંના ભણી રહ્યા છે, અમારા દ્વારા ગયેલા હોય એવા, અને 1000થી વધારે દીકરીઓ ભણી રહી છે અને મારો પોતાનો સન એ ત્યાં ભણેલો છે, એટલે હું તમને 100% એ આત્મવિશ્વાસ સાથે કહી શકું કે MBBS માટે એ ફિલિપાઈન્સનો કોઈ વિકલ્પ નથી. અને અમારી પોતાની ત્યાં હોસ્ટેલ્સ છે વિથ 24 અવર્સ એસી અને પ્યોર વેજીટેરિયન ફૂડ, અહીંના જ કુક છે. એટલે વી આર નોટ એજન્ટ, વી આર પેરેન્ટ, વી આર ધ યુનિવર્સિટી. માત્ર એડમિશન પૂરતું નહીં પણ ભણે ત્યાં સુધી અમે સાથે હોઈએ છીએ. દર્શક મિત્રો, અમારી વિશેષ રજૂઆતમાં હાલ રૂપાઈ એક નાનકડા બ્રેક માટે. Feels like day in the dark of the night. Better get ready and hold on tight now. GRAZIA. See the world in a Grazia way. Presenting the new Honda Grazia. Honda Grazia, the world in a new light. બેટા, જ્યારે ગુડ નાઈટ નો 50% પાવર વધશે, મચ્છર ફક્ત ઘર નહીં દુનિયા છોડીને ભાગી જશે. 50% વધુ પાવરફુલ મોલેક્યુલ્સ, નવી શક્તિશાળી ગુડ નાઈટ પાવર એક્ટિવ પ્લસ. આભાર ગુજરાત. 2,12,44,000 દર્શકો નો વિશ્વાસ એટલે સંદેશ ન્યૂઝ, તમારી સાથે સત્યની સાથે. મગફળીમાં ભળ્યા ભ્રષ્ટાચારના ઢેફા, મિલીભગત અને કટકીનો કૌભાંડી ખેલ, આખરે મગફળીના મગરમચ્છો આવ્યા સકંજામાં, પણ થંભી નથી રહ્યા કૌભાંડના ઓળા. રાજકોટનો મગફળી કાંડ લંબાયો જૂનાગઢ સુધી. ખેડૂતોના પાપીઓને ઉખાડા પાડવાની દરેક ઝુંબેશમાં સંદેશ ન્યૂઝ હંમેશા અગ્રેસર.
બ્રેક બાદ આપનું સ્વાગત છે. આપણે વાત કરી રહ્યા છીએ આત્મી એજ્યુકેશનના સીઈઓ ડોક્ટર ચિરાગ વાઘેલા અને એમડી ડોક્ટર હસમુખ વાઘેલા સાથે. ડોક્ટર ચિરાગ, આપની પાસેથી જાણવા માંગીશું, એમબીબીએસ જે વિદ્યાર્થીઓને કરવું છે, અબ્રોડની અંદર એમબીબીએસ કરવું છે, તે વિદ્યાર્થીઓ કોલેજની પસંદગી કઈ રીતે કરે? જે રીતે સ્કૂલિંગ સિસ્ટમ્સની મેં અગાઉ વાત કરી, એવી જ રીતે કે ત્યાં જે કોઈ કોલેજ હોય, જે રીતે અમારું કેમ્પસ છે અત્યારે સેબુની અંદર, યુનિવર્સિટી ઓફ વિસાયસ, મોર દેન 100 યર્સ કેન એસ્ટાબ્લિશ થયાને, અને એ યુનિવર્સિટીઝ ઓલરેડી કેલિફોર્નિયા બોર્ડ ઓફ મેડિસિન્સમાં અપ્રુવડ છે અને લિસ્ટેડ છે, જેથી બાળકને શું કે એને કોર્સના દરમિયાન જે આપણે યુ એસેમ્બલી પાર્ટ 1 પાર્ટ 2 ની વાતચીત કરી, એના એજ્યુકેશન દરમિયાન જ એમાં સાથોસાથ ત્યાં જ અમારા કેમ્પસમાં જે કમ્પ્લીટ કરી શકે. એટલે બાળક આગળ જવા માંગતો હોય કે યુએસએ સેટલ થવું છે કે પોસ્ટ ગ્રેજ્યુએશન યુકેની અંદર કરવું છે કે ઓસ્ટ્રેલિયાની અંદર કરવું છે, એટલે ચાઇલ્ડને કોઈ પણ જાતની ડિફિકલ્ટી ના આવે અને એક એવું ના થાય કે એટ ધ એન્ડ કે હું મારા કોર્સ કમ્પ્લીટ કર્યા બાદ મારે એક્ઝામિનેશન્સ આપવાની છે. જે યુએસ એજ્યુકેશન સિસ્ટમ છે, ઇટ્સ વેરી ઇઝી કે સ્ટાર્ટિંગમાં 2 યર્સ તમારા મેઇન થિયરિટિકલ્સ હોય છે, પછી 2 યર્સ પ્રેક્ટિકલ્સ હોય છે. તો જેવું તમારું થિયરિટિકલ્સ કમ્પ્લીટ થાય ત્યાર પછી સાથોસાથ જ તમારી એની બધી એક્ઝામિનેશન્સ પ્રોપરલી ત્યાં કન્ડક્ટ થઈ જાય, અને એ કમ્પ્લીટ કર્યા બાદ જ્યારે તમારું પ્રેક્ટિકલ્સ કમ્પ્લીટ થાય એટલે તમારી પ્રેક્ટિકલ્સની જે સી કે ક્લિનિકલ નોલેજની સ્કિલ્સ છે એની એક્ઝામિનેશન કમ્પ્લીટ થાય, એટલે બાળક ત્યાંથી એની એક ઇન્ટિગ્રિટી જળવાઈ રહે કે મારું એજ્યુકેશન થિયરિટિકલ અને પ્રેક્ટિકલ્સ કમ્પ્લીટ થાય છે. ત્યારબાદ હું મારી ઇવન એની આખી જે ઇન્ટર્નશિપ્સ હોય છે, જેને આ લોકો આપણે ક્લિનિકલ રોટેશન્સ કહીએ છીએ, એ કરવા માટે એને એન્ટાયર ક્લિનિકલ રોટેશન્સ પણ એ યુએસમાં જઈને કરી શકે છે. એટલે રોટેશન્સ કમ્પ્લીટ કરી કે જેને સ્ટેપ 3 કહેવામાં આવે એ પણ ત્યાં જઈને કમ્પ્લીટ કરી શકે છે. એટલે એક રિધમ કે બાળકનું જે એજ્યુકેશનની સિસ્ટમ છે એમાં કોઈ પણ સ્ટોપ થતો નથી. જ્યારે બીજી આપણે એમબીબીએસની સિસ્ટમ વિચારીએ તો એમ એક ટ્રેડિશનલ મેથડ છે, એજ્યુકેશન સિસ્ટમના સિલેબસ ને બધું સિમિલર જ હોય છે, પણ મેઇન ડિફરન્સ એ હોય છે કે એને જે સિસ્ટમમાં ભણાવવામાં આવે છે, જે રીતે ઇન્ટરેક્ટિવ લર્નિંગ્સ છે કે મેક્સિમમ પ્રેક્ટિકલ્સ આપવામાં આવે છે, મેક્સિમમ પ્રેક્ટિકલ ટ્રેનિંગ્સ આપવામાં આવે છે, જેથી બાળકને કોઈ પણ જાતનો ઇશ્યુ ના આવે. બિલકુલ ડૉક્ટર સાહેબ, આપની પાસેથી જાણવા માંગીશું, આત્મીય એજ્યુકેશનની આપે વાત કરી છે ત્યારે એક સવાલ એ થાય છે કે આત્મીય એજ્યુકેશનની જે કાર્યપદ્ધતિ છે એ તો આપે જણાવી, પરંતુ આત્મીય એજ્યુકેશન દ્વારા જે વિદ્યાર્થીઓ અબ્રોડમાં જઈ રહ્યા છે, સ્ટડીઝ માટે જઈ રહ્યા છે, તેમને કયા પ્રકારની સગવડો આપવામાં આવે છે? ખૂબ સરસ સવાલ કર્યો બેન આપે, કે જે રીતે મેં થોડી વાર પહેલાં આપને કીધેલું કે માત્ર એડમિશન પૂરતું નહીં પણ ભણે ત્યાં સુધી, વી આર નોટ એજન્ટ, વી આર પેરેન્ટ, વી આર ધ યુનિવર્સિટી, એટલે તમારા દીકરો દીકરી જ્યાં સુધી ભણે ત્યાં સુધીની અમે સંપૂર્ણ જવાબદારી લઈએ છીએ કે એને બધી જ પ્રકારે કે એની સગવડતા સંજવાય, એને સારામાં સારું રહેવાનું મળે, સારામાં સારું જમવાનું મળે, સારામાં સારું ભણતર મળે, અને એની દરેક સમસ્યા ઉકેલવા માટે અમે રાત દિવસ એ પ્રયત્ન કરતા હોઈએ છીએ. અને એના કારણે જ બેન કે ઇન્ડિયાના પ્રતિષ્ઠિત લોકો એના દીકરા દીકરીઓ પણ અમારી કોલેજમાં ભણી રહ્યા છે, ખૂબ મોટા ડોક્ટર્સ, ખૂબ મોટા એન્જિનિયર્સ, સીએ, પ્રોફેસર્સ આવા અમદાવાદના, સુરતના, બરોડાના, બોમ્બેના, રાજકોટના, જૂનાગઢના ખૂબ પ્રતિષ્ઠિત લોકોના દીકરા દીકરીઓ અમારા કોલેજમાં ભણી રહ્યા છે. આપણું ઇસરો જેનું વર્લ્ડ લેવલ પર નામ છે, એના જે અમદાવાદમાં ડૉક્ટર શ્રીનિવાસન સાહેબ છે જે PhD થયેલા છે, જે અહીંયા પણ એડમિશન લઈ શકતા હતા પણ એમણે જોયું કે આ ફિલિપાઈન્સમાં બેસ્ટ એજ્યુકેશન છે, તો એમની દીકરી પણ છેલ્લા 4 વર્ષથી અમારી કોલેજમાં ભણી રહી છે. અને એવા ઘણા પેરેન્ટ્સ છે, આવા ખૂબ પ્રતિષ્ઠિત MS MD થયેલા હોય, પોતાની ઘરની હોસ્પિટલ હોય અને પોતાના ક્ષેત્રમાં ટોપ પર હોય, એમના દીકરા દીકરીઓ પણ અમારી કોલેજમાં એ ભણવાનું પસંદ કરે છે, અને કોલેજના પ્રોફેસર્સ છે ઘણા, એટલે 1000થી વધારે દીકરાઓ છે કે જે અમારા પર સંપૂર્ણ વિશ્વાસ મૂકી અને ભણી રહ્યા છે, અને અમને પણ દ્રવ્યથી અર્ધી કીર્તિની ઝંખના છે. એટલે અમે અમારા દ્વારા જે એડમિશન લે છે એને માત્ર એડમિશન પૂરતું નહીં પણ ભણે ત્યાં સુધી અમે ઉપયોગી થતા હોઈએ છીએ. પરમ કૃપાળુ પરમાત્માની કૃપાથી ભગવાને બધું જ આપ્યું છે, એટલે અમારા જીવનનું એકમાત્ર ઇન્ટેન્શન એ જ છે કે લોકોને વધારે ઉપયોગી થવું અને સમાજની જે જરૂરિયાત છે એવા સારા ડોક્ટર્સ એ ઇન્ડિયામાં બને એ માટેની અમારી દિલથી ઈચ્છા છે. જી,
ડોક્ટર ચિરાગ, ડોક્ટર સાહેબે આત્મીય એજ્યુકેશનની જે કાર્યપદ્ધતિ છે, તેના ઉત્તમ કાર્યો છે તેના વિશે તો જણાવ્યું છે, પરંતુ જો વાત કરીએ આત્મીય એજ્યુકેશન દ્વારા એમબીબીએસ માટે જે ગયેલા સ્ટુડન્ટ્સ છે, વિદ્યાર્થીઓ છે, તેઓ એમબીબીએસ કમ્પ્લીટ કરી લે છે, ત્યારબાદ પીજી માટે થઈને આત્મીય એજ્યુકેશન કઈ રીતે મદદરૂપ સાબિત થાય છે? આપણા જે સ્ટુડન્ટ્સ ફોર એક્ઝામ્પલ અમારા જે અમારી યુનિવર્સિટીમાં સ્ટડી કરે છે, સાથોસાથ જ એમને પીજીની પ્રિપેરેશન્સ ચાલુ કરી દેવામાં આવે છે કે યુએસએમએલઈ પાર્ટ વન, પાર્ટ ટુ કે પીએલએ બી બાળક કમ્પ્લીટ કરે પછી એને કઈ હોસ્પિટલ્સમાં સિલેક્ટ કરવો, એનો સ્કોર આવ્યો છે એ બેઝિક પર આખી મેચિંગ પ્રોસેસ હોય કે કઈ હોસ્પિટલ્સમાં તમે એલિજિબલ છો કે તમે આટલો તમારો સ્કોર થયો છે તો આ હોસ્પિટલ્સમાં તમને ક્લિનિકલ રોટેશન્સ મળી શકે એમ છે, આ કોલેજમાં તમે પીજીનું એડમિશન્સ તમને મળી શકે એમ છે, આ હોસ્પિટલ્સમાં આટલા સ્કોરના બેઝ, એને આખી મેચિંગ સિસ્ટમથી આખું એક આખું એસેસમેન્ટ કરી અને બાળકને હેલ્પ કરવામાં આવે છે કે જેથી સ્ટુડન્ટ્સનું બધી વસ્તુ કમ્પ્લીટ થાય, ત્યારબાદ એને કોઈ પણ જાતનું એવું ના થાય કે અમે અમારા જે કોઈ સ્ટુડન્ટ્સ હોય છે સ્ટાર્ટિંગ. ઇવન આઈ હેવ અ ગુડ ન્યૂઝ કે આત્મીય એજ્યુકેશન ટૂંક સમયમાં લોસ એન્જલિસમાં યુએસમાં બી ઓફિસ અમે વેરી સુન ઓપન કરી રહ્યા છે, એટલે ત્યાંથી લોકલી બી અમે આખો એમને સપોર્ટ આપી શકીએ કે ત્યાં એ લોકોએ કઈ હોસ્પિટલ સિલેક્ટ કરવી કે જે એમનું રોટેશન્સ પરફેક્ટ થાય, એમનો જે સ્કોર આવ્યો છે. હા, ઓફકોર્સ આપણે એમના બધી ભણી ના શકીએ કે યુએસએમએલઈ એક્ઝામિનેશન્સ એમને જ ક્લિયર કરવાની હોય છે અને ગુડ સ્કોર એમને જે કોઈ રિક્વાયરમેન્ટ્સ હોય છે જે કટ ઓફ ઓન એન્ડ એવરેજ મેં અગાઉ જણાવી કે 180 to 190 એ બેઝિક ક્વોલિફાઈંગ સ્કોર હોય છે અને 210 થી 220 ઇટ્સ અ અબોવ એવરેજ સ્કોર કે બીજા સ્ટુડન્ટ્સ જેની કરતા તમે હાયર સ્કેલ પર છો, એટલો આવ્યા પછી કઈ રીતે આ હોસ્પિટલ્સ છે એમાં એ બાળકને પ્લેસમેન્ટ કરવાથી એને કોઈ પણ જાતના ઇશ્યુ ના આવે, કારણ કે મેઇન થિંગ ઇઝ કે બેસ્ટ હોસ્પિટલ્સ કે દેર આર ન્યુમરસ હોસ્પિટલ્સ અને બધી ઘણા ઓપ્શન્સ હોય તો એની જેટલો સ્કોર આવ્યો છે એની કેટેગરીમાં કઈ રીતે આખું કરવું એ બધું એસેસમેન્ટ એ ટુ ઝેડ બધું આત્મીય એજ્યુકેશન પ્રોવાઈડ કરશે અને વેરી સુન આત્મીય એજ્યુકેશન લોસ એન્જલસથી જ બધી વસ્તુ ઓપરેટ કરશે. બિલકુલ, આપણે યુએસની વાત કરી છે ત્યારે એમબીબીએસ બાદ પીજી માટે થઈને જો વાત કરીએ તો ભારતમાં કેટલી સીટ્સ છે અને યુએસમાં કેટલી સીટ્સ વિદ્યાર્થીઓને મળતી હોય છે? આપણે ઇન્ડિયાના સર્વે પ્રમાણે જાણીએ તો ઓન એન એવરેજ એવરી યર 130,000 એપ્લિકન્સ હોય છે પીજીની એક્ઝામિનેશન્સ માટે અને આપણી પાસે એઝ પર રેકોર્ડ્સ ટીલ ડેટ અપડેટેડ જે છે કે 9,000 આસપાસ પીજીની સીટ્સ છે, એટલે નિયરલી ખાલી 5% સ્ટુડન્ટ્સને પીજીમાં એડમિશન્સ મળી શકે છે, એમાં બી અમુક મેનેજમેન્ટ કોટાની સીટ્સ હોય છે, નિયરલી 1 to 2 crore સુધીની ફીસ એની થઈ જતી હોય છે અને એના કમ્પેરિઝનમાં બીજા અબ્રોડના આપણે કન્ટ્રીઝ જોઈએ ફોર એક્ઝામ્પલ યુએસ કે એ છે તો ત્યાં ઓન એન એવરેજ 65,000 એપ્લિકન્સ હોય છે અને 35,000 સીટ હોય છે, એટલે 1:2 રેશિયો આપણે કહી શકીએ કે બાળકોને એટલી સીટ્સ અવેલેબલ હોય છે અને બેસ્ટ પાર્ટ ઇઝ કે એમણે પીજીની કોઈ પણ જાતની ફીસ કે એવું કોઈ પણ પેમેન્ટ્સ નથી કરવાનું હોતું, કે બાળકોને જે સ્ટાઇફન ઓન એન એવરેજ મોર ધેન 90 lakh રૂપિયા બાળકોને સ્ટાઇફન મળે છે, એટલે તમારા માટે જો તમે પ્લાનિંગ કરતા હો તો ખાલી એમબીબીએસ જ નહીં સાથોસાથ તમારે પીજી કે આખો મારો રોડમેપ તૈયાર છે, ફોર એક્ઝામ્પલ હું આ કેમ્પસમાં અહીંયા ટોટલી 4.3 years સુધી સ્ટડી કરીશ, મારી ક્લિનિકલ રોટેશન્સ હું અહીંયા કમ્પ્લીટ કરીશ, આ હોસ્પિટલ્સમાં હું જોઈન થઈશ અને આ રીતે કમ્પ્લીટ કરીશ અને આખી સ્ટેપ સિસ્ટમ બાળક ફોલો કરે એટલે એની એક બી એશ્યોરિટી થઈ જાય છે કે ફ્યુચરમાં ઇન્ડિયા આવીને હું સેટલ થવા માંગતો હોય તો મારે કોઈ પણ જાતની બીજી સ્ક્રીનિંગ ટેસ્ટ નથી આપવાની, કારણ કે એઝ પર આર બુક્સ એઝ પર એમસીઆઈ લો કે આ બધી યુએસએમએલઈ જે ટેસ્ટિંગ સિસ્ટમ્સમાંથી બાળકો કમ્પ્લીટ કરીને આવે ને પોસ્ટ ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરીને આવે તો ઇન્ડિયામાં કોઈ પણ જાતની એમણે સ્ક્રીનિંગ ટેસ્ટ એમસીઆઈ કે નેક્સ્ટ પાસ કરવાની રહેતી નથી. અમારી કોલેજમાં ભણેલા વિદ્યાર્થીઓ એમસીઆઈના પણ ટોપર્સ થયા છે, માત્ર એક વર્ષ નહીં પણ 2 થી 3 વાર એમસીઆઈના ટોપર્સ એ અમારી કોલેજના વિદ્યાર્થીઓ થયા છે અને એમસીઆઈનું રિઝલ્ટ પણ સૌથી સારું રિઝલ્ટ એ અમારા કોલેજના વિદ્યાર્થીઓનું આવેલું છે, એટલે ત્યાં પણ એજ્યુકેશન લેવલ પણ ખૂબ સારું છે. જે રીતે સુભાષચંદ્ર બોઝ કહેતા કે તું મુજે ખૂન દો મેં તુમે આઝાદી દૂંગા, એમ તમે તમારા સંતાન એ જો એમની હાર્ડવર્ક કરવાની તૈયારી હોય અને ડૉક્ટર બનવાની વિલિંગનેસ હોય તો એ તમે અમને સોંપો, અમે એમને સારામાં સારા ડૉક્ટર બનાવશું એની અમે તમને ખાતરી આપીએ છીએ. અને ઇન્ડિયાના મોટા સિટીઝમાં અમારી ઓફિસ આવેલી છે, રાજકોટમાં, અમદાવાદમાં, વડોદરામાં, સુરતમાં, બોમ્બેમાં અને હવે અમેરિકામાં પણ અમારી ઓફિસ શરૂ થઈ રહી છે, એટલે અમે તમને ખૂબ ઉપયોગી થવા માગીએ છીએ. તો તમે અમારો જરૂરથી સંપર્ક કરી શકો છો અને તમારા જીવનમાં એ બદલાવ લાવી શકો છો. ડોક્ટર હસમુખભાઈ અને ડોક્ટર ચિરાગ, આપ સંદેશ ન્યૂઝ પર આવ્યા અને આટલી મહત્વપૂર્ણ જાણકારી આપી તે બદલ આપનો ધન્યવાદ. ધન્યવાદ કિનારી.
તો મિત્રો, આજે આપણે ડોક્ટર હસમુખભાઈ અને ડોક્ટર ચિરાગ વાઘેલા પાસેથી જાણ્યું કે અબ્રોડની અંદર MBBS કઈ રીતે કરી શકાય. અમારી વિશેષ રજૂઆતમાં હાલ બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.